નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માકડ. આજના અંકના અન્ય સમાચારો નિહાળીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર. મુસ્લિમ મહિલા કલાકારે મડવર્કના સ્વામિનારાયણ મંદિરમાં કરી ભક્તિ પ્રતિષ્ઠા. અટલ મહેલના અંધારાની વાત કરતા દર્દીઓ અને અગ્રણીઓ. જીવનની ફિલસૂફી કહેતું કર્તવ્યનું શરબત સરકસ. કચ્છના યુવા અગ્રણીને ટાસ્ક ફોર્સમાં નિમણૂક. અને સાપ્તાહિક શ્રેણીમાં માણીશું ધ ગ્રેટ માસ્ટર. હવે જોઈએ સમાચારો વિગતવાર. કલાને કોઈ ધર્મના વાડામાં બાંધી નથી શકાતી. કલાકારને કોઈ દેશની સરહદમાં કેદ નથી કરી શકાતો. કલા એ અનંત આકાશ છે અને કલાકાર એ આકાશમાં ઉડતું ઉન્મત પંખી છે. આજે આપણે એવા જ એક કલાકારને મળવા જઈ રહ્યા છીએ જે મહિલા છે, જન્મજાત મુસ્લિમ છે, પરંતુ એની અંદરના કલાકારમાં અનેક ધર્મનો સમન્વય છે. ચાલો જઈએ એ કલાકારને ઘેર. દર્શક મિત્રો, આ છે ફરીદાબેન, એક કલાકાર અને કવિ શાયર પણ ખરા. આમ જોઈએ તો ઇન્સાનિયતની એક ઓર તસવીર જોઈએ. તેઓ પોતાની સ્વરચિત કવિતામાં શું કહે છે. મુજે છોડ કે રુલાયેંગે રાત દિન પલ જિંદગી કે રુલાયેંગે રાત દિન પલ જિંદગી કે કબ મેને માના તુજે તું હૈ પરાયા મુજકો તો લગતા હૈ તું હૈ મેરા સાયા મુજકો તો લગતા હૈ તું હૈ મેરા સાયા તું ના જા મુજે છોડ કે લાયેંગે રાત દિન પલ જિંદગી કે લાયેંગે રાત દિન પલ જિંદગી કે. દર્શક મિત્રો, કલા એક કસ્તુરી છે. એ ગમે ત્યાં હોય એની ખુશ્બુ આપણા હૃદય સુધી પહોંચી જ જાય છે. ભુજના સરપટ ગેટ પાસે આવેલા શાંતિનગરમાં રહેતા ફરીદાબેન છેલ્લા 10 વર્ષથી માટીકામની કૃતિઓ બનાવી રહ્યા છે. માત્ર 7 ધોરણ ભણેલા ફરીદાબેનને કલા નથી વારસામાં મળી, કે નથી શાળામાં કલાની તાલીમ મળી, કે નથી કોઈ ગુરુ પાસે મડવર્કનું જ્ઞાન મેળવ્યું. ફરીદાબેનને મળ્યું માત્ર પ્રોત્સાહન, અને એ પણ એમના પતિ અબ્દુલ કાદર છડીદાર પાસેથી. અબ્દુલભાઈને પોતાને કોઈ કલા ક્ષેત્રે અનુભવ નથી, તેમ છતાં આજે ફરીદાબેન પોતે જે કંઈ છે એનો શ્રેય પોતાના પતિને જ આપે છે. ફરીદાબેનના નાનકડા ઓરડામાં આકાશની ઊંચાઈને સ્પર્શે એવા ઉત્કૃષ્ટ માટીકામના નમૂના જોવા મળે છે. ચાલો માણીએ ફરીદાબેનની કલા કારીગીરીની દુનિયા. કચ્છ સમાચાર સાથે વાત કરતા ફરીદાબેન. એટલે હું 7 પાસ છું, ભુજમાં જ ભણી છું. અને આ મને પહેલે ક્યારે મેં નહોતો કર્યો આ બધું. પહેલા ભણ્યા પછી બધો પાર્લરનો એવું થોડું થોડું કરતી હતી, પણ લગ્ન પછી મારે એમ થયું કે કંઈક સારું કરીએ, ચિત્રકામ કરીએ કે એમાં કંઈક પેઇન્ટિંગનો કરીએ એક અલગ. બીજા તમારા ક્યાં શોખ છે? બીજી મારે શોખ છે, એક તો મને ગીત ગાવાનો પહેલા શોખ હતો, પણ હવે એમ થાય છે કે ગીત લખવાનું પછી મેં શરૂ કરી દીધું. અને ગીત મારા વિચાર પ્રમાણે હું લખતી જાઉં છું, અને મારી દ્રષ્ટિએ ગીત સારા સારા લખું છું. અને ગીત ક્યારથી લખવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી કેટલા લખાણા છે? ગીત અત્યાર સુધી મેં લગભગ 50 લખી નાખ્યા છે, અને બધા હિન્દી ગીતો લખું છું. અને એની મારી ઈચ્છા છે કે એની બુકલેટ બહાર પડે એમ. એક વાત કરીએ માટીકામની, તો તમે સૌ પ્રથમ કઈ કૃતિ બનાવી અને ક્યારે બનાવેલી? એ લગભગ 10 વર્ષ પહેલા મેં પોટ ઉપર મક્કા મદીના બનાવ્યા હતા, અને એક ગણપતિજીનો બીજા પોટ ઉપર ગણપતિજી બનાવ્યા હતા. અત્યાર સુધી તો પ્રદર્શન ક્યાં કર્યા નથી, એક બે જગ્યાએ મોકો મળ્યો હતો, પણ એટલો કાંઈ ખાસ નહોતો એમાં. પણ એમ થાય છે કે કાંઈક કોઈ સંસ્થા હોય કે સરકાર તરફથી કાંઈક અમને પ્રોત્સાહન મળે તો. એટલે આ બધા કામમાં અમારે રોકાણ બહુ થાય છે, અને કોઈ સંસ્થા અમને પ્રોત્સાહન આપે તો અમે વધારે આ બધી ફ્રેમો છે કે પોટ છે એ બધું બનાવી શકીએ.
ને જો ઓર્ડર મળે તો ઓર્ડર ઉપર અમે આ બધી જે એમની પસંદગી હોય એ પ્રમાણે અમે ફ્રેમ બનાવી દઈએ. લોકો સ્વામિનારાયણ ટેમ્પલ ની વાત કરીએ તો એક બહુ ઉત્કૃષ્ટ રચના છે અને એમાં તમે જોઈ શકો કે બધી વસ્તુ દેખાય છે અને તમે બારીકાઈથી કામ કરી છે, તો આને કેટલો ટાઈમ લાગ્યો હતો? મંદિરને બનાવતા અમને લગભગ 7 મહિના લાગી ગયા હતા અને આની મેં શરૂઆત કરી હતી 10 વર્ષ પહેલા. આ કેલેન્ડર મારા હાથમાં આવ્યો હતો અને આને જોઈને મારે એવું થયું કે આ વસ્તુ જે છે એ આપણે બનાવવી જ છે, એમ નક્કી કરી લીધું હતું કે આ વસ્તુ બનાવી જ છે અને એમ્બોઝ વર્કમાં બનાવી છે. એટલે મેં આખો એમ્બોઝ વર્ક સ્ટાર્ટ કર્યો પાછળથી, આ બાજુથી શરૂઆત કરી અને પાછળ આ સૂર્યનો પણ પ્રકાશ પડે છે એવી રીતના એનું દ્રશ્ય લાગે છે અને પછી આ પાછળથી આગળની સાઈડમાં આવતા ગયા અને આવી રીતના એ આબલા બાબલા બધું મૂકીને કમ્પ્લીટ કર્યો. અને આ જે ફોટોગ્રાફ છે એના અંદર એ સ્વામિનારાયણના જે સ્વામીજી છે મારા હસબન્ડ ગયા હતા ત્યાં, તો આ જે ફોટા છે તો હું સ્વામિનારાયણ મંદિરમાં ગયો હતો અને ત્યાં દિવ્ય સ્વરૂપ સ્વામીજી હતા એને મેં વાત કરી કે અમે આવું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે, મને એમાં રાખવા માટે ભગવાનના ફોટા જોઈએ છે તો તમે મને એ ફોટા આપો તો હું એનો સ્થાન બેસાડી દઉં. તો દિવ્ય સ્વરૂપ સ્વામીજીએ મને બધી બુકલેટમાંથી ફોટા કાપી આપ્યા અને એ ફોટા લઈ અને મેં આ મંદિરમાં બધા ફોટા અમે લગાડી દીધા. એટલે મંદિર તરફથી પૂરતું પ્રોત્સાહન તમને મળ્યું છે અત્યારે? હા, મંદિર તરફથી અમને પૂરતું પ્રોત્સાહન દિવ્ય સ્વરૂપ સ્વામીજી અમને આપ્યું. આગામી તમારું શું આયોજન છે? આગામી આયોજન તો એ છે કે અમારે જે મારો અને મારા હસબન્ડ છે અમારા બહેનો વિચારી છે કે આ આપણી જે કલા છે એ જો સંસ્થા તરફથી અમને મદદ મળે તો અમે જે બેરોજગાર છોકરીઓ છે એ લોકોને કે જે કાંઈ નથી જાણતી એ લોકોને આ બધું શીખવાડીએ. અને અમારી બેની એવી ઈચ્છા છે કે આ આપણી જે કલા છે કચ્છની એ દેશ વિદેશ સુધી જાય અને આપણા જે કચ્છનું નામ છે એ આગળ આવે અને પ્રખ્યાત થાય આપણું કચ્છ. દર્શક મિત્રો, માશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જેની ગોર, જોઈ આજના સ્થાનિક સમાચાર. કલાને કોઈ સીમાડા નથી હોતા. વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો કલાકાર કસ્તુરીની ખુશ્બુની જેમ પોતાની કલાને છુપાવી શકતો નથી. મળીએ આજે એવા જ એક મહિલા કલાકારને જે ભુજના અંતરિયાળ વિસ્તારમાં પોતાના ઘરે કલાની સાધના કરી રહ્યા છે. દર્શક મિત્રો, કલા છે એ 64 કલા છે. બધી જ કલાની વાત કરીએ તો એનું લિસ્ટ લાંબુ થઈ જાય. અત્યારે વાત કરવી છે આપણે મડવર્ક ઉપર પેઇન્ટિંગની. મારી પાછળ એક ફ્રેમ છે, એ ફ્રેમમાં લતા મંગેશકરનું આખું બચપણથી કરી અને એમની આખી યાત્રા છે એ દર્શાવવામાં આવી છે અને એમના ઉપર જે એમનો એક ફેસ છે, ફેસ ઉપર એમની કવિતા છે અને આ કવિતાએ પણ ફરીદાબેન જ બનાવી છે. તો ફરીદાબેન કવિત્રી છે અને સારા આર્ટિસ્ટ છે. મડવર્કમાં એમનો હાથ ખૂબ જ અત્યારે સારી એવી ઊંચાઈ પહોંચ્યો છે ત્યારે ફરીદાબેનને આપણે આજે લતા મંગેશકરનું જે મડવર્કનું પેઇન્ટિંગ છે એ અંગે એમની મુલાકાત લેશું. તો મળીએ ફરીદાબેન અબ્દુલ છડીદારને. લતાજીનો વિચાર તો મને બચપનથી હતો પણ કામગીરી મેં ચાલુ કરી અને 15-1 વર્ષ થઈ ગયા છે. પણ બધું કામ કરતા ને મને એમ થતું કે કંઈક એવું સારું કામ કરીએ જેને જોઈને મને સંતોષ થાય. તો આ ચિત્ર અને ગામડા અને એ બધા દ્રશ્યો તો અમે કરતા જ હતા. પણ જ્યારે લતા મંગેશકરને મેં એવું વિચાર્યું, મારા મનમાં હતું કે લતાજીને મળવું છે તો કેવી રીતના મળવું અને એમની જે ફેસ છે, એમનો જે ગીતના એ એટલા બધા ગીત ગાયા છે એમણે, તો મને એમ કે એમને કેવી રીતે મળવાનું, શું કરું, આવી મડવર્કમાં ફ્રેમ બનાવું કે ગીત તો હું લખું છું. તો એકવાર લતાજી ઉપર મેં ગીત લખ્યું બેઠે બેઠે, મને બહુ ગમ્યો અને મારા હસબન્ડને મેં બતાવ્યું આ ગીત. તો એમની સલાહ હતી કે આપણે મડવર્કમાં એને આપણે કવર કરશું. લતા મંગેશકરની જે ફ્રેમ છે એમાં તમે સરસ્વતીને બનાવ્યા છે અને એની અંદરથી જે આ 6 કલર નીકળે છે એ શું બતાવે છે? એ લતાજી ને સરસ્વતી મેં એટલે એમનો પોઝ આપ્યો છે કે જે લતાજી છે સરસ્વતી જ છે એમ આપણા માટે. અને એમનો જે સ્વર છે એ દુનિયામાં બીજા કોઈ વ્યક્તિનો હોઈ નહીં શકે. અને એમનો જે આ જે અમે કલર આપ્યા છે એમને,
તો ઈ એવો કોઈ રંગ નથી કે લતાજીમાં ન હોય, હરેક એમના ગીતમાં ગઝલમાં ઈ બધા સંપૂર્ણ રંગથી અને એટલા ખુલ્લા મનથી ગાય છે કે આપણે એમ ક્યારેક સાંભળીને રોવું પણ આવી જાય. બોમ્બે અમારો વિચાર તો હતો, રમઝાન મહિનો આવી ગયો, પણ હવે ઇન્શાલ્લાહ મારો દિલ એમ કહે છે કે કદાચ અમે સપ્ટેમ્બર સુધી જાશું. નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ.